खूब खूब धन्यवाद। एक गायों माटे पत्रानो एक सेट बनावी आपेल छे, खूब सुंदर एनो फाड़ो हरेक वक्ते होय छे। અને આ સંઘમાં પણ જેનો સિંહ ફાળો છે, સંઘ લઈને આવનાર દરેક ભાઈઓનો પણ હું અહીં સન્માન કરું છું, એવા દીપકભાઈ ગેલાભાઈ ખેડા એવી રીતે દેવલમાં ધામના પૂજારી જયસુખ બાપુ આપ આવો, આપનું સન્માન રાજેશગીરી બાવાજી આ જગ્યાના અત્યારના મહંતશ્રી કરશે, રાજભાઈ મને ફોટાથી એનું સન્માન થયું છે, જોરદાર તાળીઓથી બતાવજો। फोटो जेना घर में आवे मित्रों ने हमेशा लीला ले जाओ, खूब खूब आभार। एवज रीते शेड जे गायों ने बेसवा माटे एक गायों की संख्या हवे वधी गई होवाथी एक बीजा शेड ने आपणे जरूरियात हती, तो ई शेड दीपक भाई गेला भाई छेड़ा एना द्वारा बनावी आपवामां आवेल छे। दीपक भाई गेला भाई छेड़ा एनु सन्मान करशे गोवा भाई करोत्रा, गोवा भाई करोत्रा રાજલ ધામ ગૌશાળાનો ટ્રસ્ટ બનાવ્યો છે, એના એક ટ્રસ્ટી પણ છે, ગોવા ભાઈની તાળીઓથી બતાવી લેજો। રાજલ ધામ ગૌશાળા ટ્રસ્ટ બનાવેલું છે આપણે, દીપકભાઈ ગેલાભાઈ એમનું સન્માન કરશે। આ રાજલ ધામ ગૌશાળામાં એક આંગળીથી ધોળ પણ મિત્ર કોણ છે, કોઈ વારંવાર પોતાનું આંગળીથી અને એમ જ કાંઈ પણ જરૂરિયાત હોય પૂરી કરતા મુંબઈના ગોડાઉન બનાવવામાં આવેલ છે।
ધામના ટ્રસ્ટી છે એમને પણ તાળીઓ દેવ તાળી લેજો. પોતાના કિંમતી ટાઈમમાં મુંબઈ ખૂબ જ પોતાનો મોટો બિઝનેસ હોવા છતાં અહીં ટાઈમ કાઢીને આવે છે અને જ્યારે પણ જે જરૂરિયાત હોય છે એમાં પોતાનાથી યથાશક્તિ ફાળો આપે એવા હીરાભાઈનું સન્માન હીરાભાઈ કરી રહ્યા છે, તાળીઓથી વધાવી લેજો. પુના યુવક મિત્ર મંડળ દ્વારા આ ગોડાઉન એક બનાવી દેવામાં આવેલ છે. એવી જ રીતે અમૃતલાલ રીસર આપ અહીં પધારો, અમારા આમંત્રણને માન આપીને આવ્યા છો, આપ અમારા મહેમાન છો. અને એમની યુટ્યુબમાં ચેનલ છે અને પોતે મોટા સાહિત્યકાર છે એટલે એમને ખૂબ જ તાળીઓથી વધાવી લેજો. પોતે ખૂબ મોટા સાહિત્યકાર છે અને આવા કાર્યની અંદર એમને એક વાત કરી હતી રમણે કે જ્યારે પણ જે પણ જરૂરિયાત હોય એ અમને વાત કરજો, 20 લાખ 25 લાખ 50 લાખ આ ગાય માતાના ફાળામાં દેવાના હોય ને તો અમે તમને એકત્ર કરી દેશે. ખરેખર વધાવી લેજો. અમરતલાલ ભાઈનો જે ભાવ છે ને ખરેખર બહુ મને મજા આવી. એમણે કીધું કે અત્યારે જે પણ તમારી જરૂરિયાતો હોય બાપજીને કીધું તમે લખાવી દો, અહીં આપણે પૂરી કરવામાં આવશે. એમનું સન્માન કરશે રતનભાઈ વેલાભાઈ રાજપૂત. રતનભાઈ વેલાભાઈ રાજપૂત જોડાયેલા છે. એક વખત એમણે કાંક હમણાં વાત કરી 20-25 કરોડ રૂપિયા એમણે એક સાથે એકત્ર કર્યા હતા, તાળીઓથી વધાવી લેજો. 25 કરોડ રૂપિયા તો એવા આપણને જે જરૂરિયાત છે એવી જરૂરિયાત પૂરી કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ અમરતલાલભાઈ આપનો અહીં પધાર્યા અને અમને માર્ગદર્શન આપ્યું. સાંઈ સરપંચ અત્રે પધારેલ છે, બાલગામથી આવેલા સાંઈ સરપંચ મનસુખભાઈ એ પધારો, એમનું સન્માન કરશે ભાઈ કાવત્રા. સન્માન સમિતિ ધામ ગૌશાળા સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. એમને જે જે યોગ્ય લાગ્યું એમનું સન્માન અને જેમના થકી લાગ્યું એનું કરવામાં આવ્યું છે. તાળીઓથી વધાવી લેજો. એવી જ રીતે અંબાવીભાઈ કેશાભાઈ આરઠિયા આપ આવો. નરસિંહભાઈ નું સન્માન થઈ રહ્યું છે બાબુભાઈ સુજાભાઈ રાજપૂત દ્વારા. મા રાજન નો ફોટો આપીને આપણે સન્માન કરી રહ્યા છીએ. તાળીઓથી વધાવી લેજો. એવી જ રીતે વાકજીભાઈ જેસાભાઈ આરઠિયા એવી જ રીતે જીવરાજભાઈ પેથાભાઈ આરઠિયા એ પણ હાજર હોય તો આવો. આવો વાકજીભાઈ જેસા આરઠિયા હાજર હોય તો હા એમને અતિ સ્વીકાર લીધું છે. એવી જ રીતે રાજલ એમનું સન્માન કાનજીભાઈ કરશે. રામજીભાઈ હમણાં જ પ્રસાદનો લાભ લીધો એવા એમનું સન્માન કાનજીભાઈ ભૂદાભાઈ રાજપૂત ગ્રામ પંચાયતના સદસ્યથી કરશે. એવી જ રીતે ખીમજીભાઈ યાદવ અત્રે પધારેલ છે, 200 થી મીઠાઈના દાતા અહીંયા હોય છે. એમનું સન્માન હીરાભાઈ રાયમલભાઈ બોહરિયા કરશે. માતુશ્રી રખુબેન રામજી શાહ અહીંયા પ્રસાદ વર્ષોથી આપવામાં આવે છે, એમના તરફથી મીઠાઈનો પ્રસાદ છે એક પ્રસાદ રૂપી માના. અને દીપકભાઈ હવે જો આરતી માતાજીની પતિગી હોય તો આપ આવો અને એક આ સમગ્ર સંઘ વતી સન્માન સ્વીકારો. દીપકભાઈ ગેલાભાઈ અને આપ જાતા પણ છો એક અમારા કોઠારના લોકાર્પણના. આ બધા યુવાનોનો એ ફાળો છે, તાળીઓથી વધાવી લેજો. જે જેનું સન્માન થાય એનું કામ ને કામ યોગદાન છે. આપનું
રાજલ ધામ સેવા સમિતિ હાર્દિક સ્વાગત કરે છે. આવી જ રીતે અમારા રાજલ ધામના વિકાસમાં સહભાગી બનતા રહ્યો. લગભગ 10-11 વર્ષથી યોગેશગીરી સ્વર્ગસ્થ યોગેશગીરી ગોસ્વામી એ આપણો ખૂબ જ સારો મિત્ર હતો અને જેણે અહીં રાજલ ધામમાં ખૂબ યોગદાન આપ્યું એવા યોગેશગીરીને પણ આપણે અત્યારે યાદ કરવા પડે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ શૂટિંગ તેમજ ફોટા અહીં મેળાના તેમજ આ દરેક કાર્યક્રમના ફોટા લીધેલ છે. દરેક કલાકારને એક એક આપણે અહીં સન્માન કરવાનું છે. અને અહીં સૌ પહેલા તો મારે એક જ વાત કરવાની છે, પછી આપણે ધીરે ધીરે આ મા રાજભાઈના જો અહીંયા બેસણા હોય, એ અહીંયા જો બેસતા હોય, આ કલાકારો બધા અહીંયા બેસતા હોય તો આ કોઈ મદારીનો ખેલ નથી. એટલે ઊભા ઊભા આ કાર્યક્રમ થાય નહીં એટલે પહેલાં હું આપ સૌને વિનંતી કરું છું કે તમે બધા બેસી જાઓ, કારણ કે અહીંયા દાતા પરિવાર એકાએક વ્યક્તિ અહીંયા કમસે કમ આપણને એમ લાગે કે આપણા કપડા ખરાબ થાય એમ છે તો આ બાજુ નહીં વચ્ચે જેટલી ચટાઈ પાથરેલી છે એમાં બેસી જાઓ, પણ અહીંયા બેઠા વગર આ કાર્યક્રમ થાય નહીં. એટલે ખાસ આપ સૌને વિનંતી, પાછળ બહેનો બેઠા છે, બધા જ્યાં છો ત્યાં બેસી જાઓ. અને હવે જરાક માઇક એવું રાખજો મારું, તો ઘણું ગયેલું છે કારણ કે વાદળ સાઉન્ડ છે. ભાઈ શ્રી અશ્વિનભાઈએ ખૂબ સરસ રીતે